ગમત સાથે જ્ઞાન હું મહીપતસિંહ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એએમસી સહાયક જુનિયર ક્લાર્ક ઉપરાંત કોન્સ્ટેબલ પીએસઆઈ મુખ્ય સેવિકા બેલીફ અને પટ્ટાવાળા તમામ ભરતી માટે ખૂબ જ ઉપયોગી એવો ટૉપિક એટલે ગણિત વિષય છે એ તાજેતરમાં કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવશે એમાં તમારે પોલીસ કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ હોય ઓલ હોય જુનિયર ક્લાર્કની હોય એમાં ગણિતનું વેઇટ છે બધામાં આવે વધવાનું છે બરાબર છે તો આપણે તમામ અભ્યાસક્રમ છે એ કવર કરીશું સંપૂર્ણ અભ્યાસક્રમ પાયાથી સમજૂતી અને ઓબ્જેક્ટિવ જે ક્વેશ્ચન આવે એના બે સેકન્ડમાં જવાબ છે શોર્ટકટ પદ્ધતિ સાથે આપણે સમજૂતી આપવાના છીએ આજે આપણું આ લેક્ચર વન છે બરાબર છે તો એના વિશે આપણે ડીપમાં માહિતી મેળવીશું જો તમને કન્ટેન્ટ સારું લાગે તો આપણી ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે ગમત સાથે જ્ઞાન ચેનલને તમે આપણી ચેનલને ગમત સાથે જ્ઞાન ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલીગ્રામની લિંક આપેલી છે એમાં પણ તમે જોડાઈ શકો છો તો ચાલો મિત્રો આપણે ગણિત પાયાની સમજૂતી સાથે આગળ વધીએ તો સૌપ્રથમ આપણે ગણિત છે એક જ મિનિટ વિવિધ ગણિત શાસ્ત્ર વિશે માહિતી મેળવીશું બરાબર આની એક નોટ બનાવતા જજો તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ઉપયોગી નીવડશે જો તમને સૌપ્રથમ તો પહેલો જ પ્રશ્ન આપણે જે ભારતીય ગણિત શાસ્ત્રના પિતા કોણ છે એ તમને પરીક્ષામાં પૂછે તો ખબર હોવી જોઈએ બરાબર ભારતીય એ તમારે લખતું જવાનું છે પછી હું ઈરેસ કરતો જઈશ બરોબર છે આની નોટ બનાવજો તમે ખાસ તમને પરીક્ષામાં પૂછે કે ભારતીય ગણિત શાસ્ત્રના પિતા કોણ છે તો કે આર્યભટ્ટ આર્યભટ્ટે શે શોધ કરી એ પણ તમને ખબર હોવી જોઈએ તો તમને કહી દઉં શૂન્યની શોધ છે એ ભટ્ટે કરી છે બરોબર છે શૂન્યની શોધ કોણે કરી આર્યભ્ટે કરેલી છે શૂન્યની શોધ ઓકે મિત્રો ખાસ યાદ રાખજો તમને પરીક્ષામાં પૂછ્યા તો બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ તો ભારતીય ગણેશ શાસ્ત્રના પિતા આર્યભટ્ટ છે શૂન્યની શોધ આર્ય ભટ્ટે કરી છે ઓકે ડન લખાઈ ગયું

પાયની સંજ્ઞા આપી કે મૂલ્ય આપ્યું સોરી પાય નું મૂલ્ય આપ્યું કે ભટ્ટે તમને ખબર હોવી જોઈએ કે પાયની કિંમત છે બાવીસ સપ્તમા અથવા ત્રણ પોઈન્ટનું મૂલ્ય છે હું તમને નીચે એટલે ક્લિયર જશે આપણું કામ પરફેક્ટ જ હશે ત્રણ પોઈન્ટ ચૌદ અથવા એકસો એંશી અંશ થાય છે કેટલું થાય છે એકસો ને એસી અંશ બરાબર છે એ તમને ખબર હોવી જોઈએ તો ભારતીય ગણિતશાસ્ત્રના શાસ્ત્રના પિતા આર્યભટ્ટ છે આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી પાયનું મૂલ્ય આપ્યું હતું પાયનું મૂલ્ય સંજ્ઞા કોણે આપી એ અલગ આવશે બરાબર મૂલ્ય અને સંજ્ઞા અલગ અલગ આવે તો કે પાયનું મૂલ્ય કિંમત શું છે બાવીસ સપ્તમાં અહીંયા પોઈન્ટ આવશે ત્રણ પોઈન્ટ ચૌદ અથવા એકસો ને અંશ થાય છે બરાબર છે હવે તમને ખબર હોવી જોઈએ પાય છે પાય એ ગ્રીક બાળક ગ્રીક બાળક સોળમો અક્ષર છે કેટલામો સોળમો પાય છે ગ્રીક બારક શરીનો કેટલામો અક્ષર છે તમને એમ પરીક્ષામાં પૂછે તો ખબર હોવી જોઈએ કે પાય છે ગ્રીક બારક શરીનો સોળમો અક્ષર છે ક્લિયર છે ક્લિયર છે બરોબર છે હવે આપણે એ રજ કરશું આને ઓકે તો આર્યભટ્ટ છે શૂન્યની શોધ કરી હતી પાઈનું મૂલ્ય આપ્યું હતું ભારતીય ગણિત પિતા છે પાયની કિંમત બાવીસ સપ્તામાં ત્રણ પોઈન્ટ ચૌદ અને એકસો એશી ઐંશ થાય છે અને પાઈને ગ્રીક બાર્કશ્રીનો સોળ મોક્ષર છે બરાબર છે હજી આપણે આર્યભટ્ટ વિશે વધુ વિસ્તૃત માહિતી મેળવીએ આ તમે લગતું જવાનું છો સાથે સાથે નોટ હવે જે ભારત સરકારે છે આમનું મૂલ્ય અમૂલ્ય પ્રદાન હતું એટલે એમની યાદમાં જે પ્રથમ ઉપગ્રહ છોડ્યો એને શું નામ આપ્યું આર્યભટ્ટ અવકાશમાં છોડેલ ઓકે આમની યાદમાં એ પણ તમને ખબર હોવી જોઈએ ઓકે પછી આર્યભટ્ટનું એક બીજું જોવા જઈએ તો પૃથ્વી ગોળ છે પોતાની ધરી પર ફરે છે અને દિવસ રાત થાય છે તેના લીધે આવું હનુમાન કોણે આપ્યું તમને પરીક્ષામાં પૂછે કે પૃથ્વી ગોળ છે પોતાની ધરી પર ફરે છે અને એના લીધે દિવસ રાત થાય છે તો તમને ખબર હોવી જોઈએ કે આવું હનુમાન છે આર્યભટ્ટે આપ્યું હતું ભારત સરકારે એમની યાદમાં જે પ્રથમ ભૂબરો છોડીઓને અને આર્યભટ્ટના આપવામાં આવ્યું હતું એમનો જન્મ થયો હતો કુસુમપુરા લખજો કુસુમપુરા હાલનું પટના આર્યભટ્ટનો જન્મ બરોબર એ પણ તમને ખબર હોવી જોઈએ ડન છે જન્મ ક્યાં થતો તો કે કુસુમપુરા પાટલીપુત્ર પટના ઓકે ડન આટલું લખી નાખજો તો આ આપણે આર્યભટ્ટ વિશે માહિતી મેળવી કે આર્યભટ્ટ છે એ શું શું એમણે શોધ કરી હજી એક આર્યભટ્ટની એક નાની એવી બે સેન્ટેન્સ લખાવી દો પરીક્ષામાં પૂછાય તો તમને આવડે બરાબર છે બધી નોટ બનાવજો સાથે તો ખબર પડશે બાકી બધું ઉપરથી જશે એમણે આર્યભટ્ટી એમ ગ્રંથની રચના કરી અને બીજું ને દશાંશ પદ્ધતિ આપી કઈ આપી દશાંશ પદ્ધતિ આપી કોણે આર્યભ્ટે ઓકે આર્યભટ્ટે છે આર્યભટ્ટી ગ્રંથની રચના કરી છે ઉપરાંત દશાંશ પદ્ધતિ આપી છે તો આ હતા આપણા પ્રથમ ગણિત શાસ્ત્રી એવા આર્યભટ્ટ વિશે સમજોતી હવે મિત્રો આપણે આગળ વધીએ એક પ્રશ્ન પહેલાં હું આપીશ પછી એના આધારે હું તમને પછી એમને થિયરી સમજાવી દઈશ બરોબર છે હવે તમને પરીક્ષામાં પૂછે સિદ્ધાંત શિરોમણી ગ્રંથ ક્યાં ગણેશ શાસ્ત્રીએ લખ્યો બરોબર કે તો અહીંયા મિત્રો તમારો શું આન્સર આવશે તમારે જવાબ દેવાનો છે આર્યભટ પાસ્કરાચાર્ય ષેલસ બ્રહ્મગુ ઓકે મિત્રો તો અહીંયા તમારો સિદ્ધાંત શિરોમણી ગ્રંથ છે નોટ લખતા જજો સાથે પ્રશ્નો પછી એ રીતે બરાબર સિદ્ધાંત શિરોમણી ગ્રંથ કોણે લખ્યો જો તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો આન્સર આવશે ભાસ્કરાચાર્ય તો હવે આપણે ભાસ્કરાચાર્ય વિશે માહિતી મેળવીશું ઓકે ડન છે ક્લિયર છે સાથે સાથે નોટ લખતા જઈજો ભાસ્કરાચાર્ય આ તમામ ગણિત શાસ્ત્રીઓનો છે એ ગણિતમાં ખૂબ જ અમૂલ્ય ફાળો હતો બરોબર છે તેથી આજે પણ તેમને યાદ કરવામાં આવે છે તો એમનો જન્મ ક્યાં થયો હતો એમ તમને પરીક્ષામાં પૂછે જન્મ તો જન્મ આવશે બીજાપુર બીજાપુર ક્યાં આવ્યું હતું કે કર્ણાટક ઓકે એક જ મિનિટ હો મિત્રો બીજાપુર કર્ણાટક તો ભાસ્કરાચાર્ય નો જન્મ થયો તો બીજાપુર કર્ણાટક તમારે ખાસ યાદ રાખવાનું છે સિદ્ધાંત શિરોમણી ગ્રંથ એને પ્રખ્યાત ગ્રંથ લખ્યો તો સિદ્ધાંત શિરોમણી સિદ્ધાંત શિરોમણીના ચાર ભાગ છે હવે એ ભાગ વિશે આપણે વિસ્તૃત માહિતી લઈએ આટલું ક્લિયર છે ડન છે ઈરેસ્ટ કરી દઉં છું બરાબર છે ભાસ્કરાચાર્ય શિરોમણી લીલાવતી ગણિત પરીક્ષામાં પૂછાશો આ એટલે યાદ રાખવાનું છે બીજ ગણિત ગ્રહ ગણિત અને ચોથો છે તમને પરીક્ષામાં પૂછે તો આ જે લીલાવતી ગણિત છે ને એ સિદ્ધાંત શિરોમણીનો મુખ્ય ભાગ છે બરોબર છે શું છે મુખ્ય ભાગ છે એ એમની પુત્રીને નામ લીલાવતી પરથી એમનું નામ રાખ્યું છે એટલે સિદ્ધાંત શિરોમણી જો તમને પૂછે તો અહીંયા આવશે ભાસ્કરાચાર્ય ખાસ યાદ રાખજો ભાસ્કરાચાર્ય બરાબર છે એના ચાર ભાગ છે પ્રથમ લીલાવતી ગણિત બીજ ગણિત ગ્રહ ગણિત અને ગોલાધ્યય ડન છે ક્લિયર છે ઓકે તો હવે આપણે ઇરેજ કરીએ છીએ બરાબર આ બધી નોટ તમે બનાવતા જજો સાથે તો હવે જોઈએ ભાસ્કરાચાર્ય છે એમને શૂન્ય પર ખૂબ વિવેચન કર્યું પરીક્ષામાં પૂછે કે શૂન્ય પર ખૂબ વિવેચન કોણે કર્યું તો કે ભાસ્કરાચાર્ય બરોબર છે ઉપરાંત તેની યાદમાં ભારત સરકારે ઓગણીસો ને એક્યાસી માં

કયા વર્ષને ભારત સરકારે ગણિત વર્ષ તરીકે ઉજવ્યું તો અહીંયા તમારો આન્સર શું આવશે તો અહીંયા તમારો આન્સર આવશે બે હજાર ને બાર વર્ષને ભારત સરકારે ગણિત વર્ષ તરીકે ઉજવ્યું છે આ ગણિત દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવશે એમ પણ તમને પૂછે તો કે બાવીસ ડિસેમ્બર ઓકે રાષ્ટ્રીય ગણિત દિવસ લખી નાખજો ખાસ બરોબર છે કે આ વર્ષને ભારત સરકારે ગણિત વર્ષ તરીકે ઉજવ્યું હતું કે બે હજારને બારમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે તો કે બાવીસ ડિસેમ્બર છે અને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે કોની યાદમાં કોના પેલામાં ઉજવવામાં આવે છે એ પણ તમને ખબર હોવી જોઈએ તો એ આવશે શ્રીનિવાસ રામાનુજન તો હવે આપણે એ ગણિત શાસ્ત્રી વિશે ભણીશું બરાબર છે શ્રીનિવાસ રામા નો છે ઈરોડ તમિલનાડુ ક્યારે કે બાવીસ ડિસેમ્બર ઓગણીસો સોરી બાવીસ ડિસેમ્બર અઢારસો ને સત્યાશી ના રોજ ત્યાં થયો હતો તો કે ઈરોડ તમિલનાડુ ખાતે શ્રીનિવાસ રામાનુજનો જન્મ બાવીસ ડિસેમ્બર અઢારસો ને સત્યાસી ના રોજ થયો તો બરોબર છે એ તમને ખબર હોવી જોઈએ હવે એમણે ટૂંકા સમયગાળા દરમિયાન કેટલા મિત્રો પરિણામ શોધ્યા ઓગણ ચાલીસો જેટલા ગાણકી પરિણામો શોધ્યા બરોબર છે ખાસ યાદ રાખજો કે શ્રીનિવાસ રામાનુજનો જન્મ ઇરોડ તમિલનાડુ ખાતે બાવીસ ડિસેમ્બર અઢારસો ને રોજ થયો હતો એમણે તેમના જીવનકાળ દરમિયાન ઓગણ ચાલીસો જેટલા ગાણિતિક પરિણામો શોધ્યા હતા બરાબર છે હવે આપણે એ કરી દઈએ ઓકે ખાસ યાદ રાખજો હવે શ્રીનિવાસ રામાનુજન છે એને છે સૌથી કહેવાય ને સૌથી નાની વયે મૃત્યુ પામનાર જો ગણિત શાસ્ત્રી કોઈ હોય તો શ્રીનિવાસ રામાનુજન છે માત્ર બત્રીસ વર્ષની વયે એ પણ તમને પરીક્ષામાં પૂછાય તો ખબર હોય છે એક જ મિનિટ આપણું કામ પરફેક્ટ થશે એટલે જોઈ લેજો સૌથી નાની વયે મૃત્યુ પામનાર ગણિતશાસ્ત્રી છે વર્ષ ગણિત શાસ્ત્રી સમયગાળા દરમિયાન ઓગણચાલીસ જેટલા પરિણામો શોધ્યા હતા બરોબર છે મોસ્ટ આઈમપી ખાસ યાદ રાખજો સત્તરસો ઓગણત્રીસ અંક કોની સાથે સંકળાયેલ છે એમ તમને પરીક્ષામાં પૂછે સત્તરસો ઓગણત્રીસ અરે એક જ મિનિટ હો પરફેક્ટ નહીં થાય ત્યાં સુધી મને નહીં મજા આવે સત્તરસો ઓગણત્રીસ આ અંક કોની સાથે સંકળાયેલ છે તો કે શ્રીનિવાસ રામાનુજન સાથે સંકળાયેલ છે બરાબર છે ખાસ યાદ રાખજો સત્તરસો ને ઓગણત્રીસ અંક ઇરેજ કરી દઉં છું આટલું તમે નોટ કરી લીધું હોવું જોઈએ બરાબર સાથે સાથે લખતા જઈ જ તમને પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે હવે મિત્રો જોઈએ તેની યાદમાં શ્રીનિવાસ રામાનુજની યાદમાં બાવી ડિસેમ્બર રાષ્ટ્રીય 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઓળખવામાં આવે છે બરોબર રાષ્ટ્રીય ગણિત દિવસ તેમની યાદમાં ઉજવવામાં આવે છે બરાબર એ તમને ખબર હોવી જોઈએ ઓકે તો શ્રીનિવાસ રામાનો જન્મ છે એ બાવીસ ડિસેમ્બરના રોજ છે તો અઢારસો સત્યાસી આપણે ઇરોડ તમિલનાડુમાં બરોબર છે તો એની જ યાદમાં જ્યારે છે બે બાવીસ ડિસેમ્બરને છે આપણે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવીએ છીએ ડન છે ક્લિયર છે સમજાય છે બરાબર છે ઓકે તમને ખબર હોવી જોઈએ આ બધી વસ્તુ તમે નોટ કરતા જજો તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ઉપયોગી નીવડશે આવનારી તમામ ક્લાસ થ્રી એક્ઝામ માટે ઉપયોગી નીવડશે બરોબર છે ત્યારબાદ મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે બાવીસ ડિસેમ્બર બે હજાર બારમાં રામાનુજની કેટલી જન્મી હતી શ્રી રામાનુજની એકસો ને પચીસમી જન્મ કેટલી એકસો આ એકસો પચીસમી જન્મ જયંતિના દિવસે ભારત સરકારે ટપાલ ટિકિટ બહાર પાડી બરોબર છે ટપાલ ટિકિટ બહાર પાડી ઓકે ડન છે ક્લિયર છે અને બે હજાર બાર ના વર્ષને ગણિત વર્ષ તરીકે ઉજવ્યું ગણિત વર્ષ ઓકે તો અહીંયા આપણે શ્રીનિવાસ રામાનુજની માહિતી મેળવી કે શ્રીનિવાસ રામાનુજ છે એમનો જન્મ બાવીસ ડિસેમ્બર અઢારસો ને સત્યાશી ના રોજ તમિલનાડુના ઈરોડ કાતે થયો હતો ટૂંકા સમયગાળા દરમિયાન એને ઓગણચાલીસો જેટલા પરિણામો શોધ્યા હતા અને સૌથી નાની વાયે મૃત્યુ પામનાર ગણિતશાત્રી છે બત્રીસ વર્ષની વાયે મૃત્યુ પામ્યા હતા સત્તરસો ઓગણત્રી અંક એમની સાથે સંકળાયેલ છે ઉપરાંત તેની યાદમાં બાવીસ ડિસેમ્બર બે હજાર બારમાં છે એ આપણે કીધું એમ કે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને બાવીસ ડિસેમ્બર બે હજાર બારમાં એમની એકસો ને જન્મ જયંતિના દિવસે ભારત સરકારે ટપાલ ટિકિટ બહાર પાડી હતી બે હજાર બારના વર્ષનું ઉપરાંત ગણિત વર્ષ તરીકે પણ ઉજવ્યું હતું બરાબર છે તો અહીંયા આપણે ત્રણ ગણિત શાસ્ત્રી વિશે છે એ માહિતી મેળવી હવે આપણે આગળ વધીએ જો તમને પરીક્ષામાં પૂછે ભૂમિતેના પિતા તરીકે કોણ ઓળખાય છે બરાબર છે તો અહીંયા તમારો આન્સર આવશે ભૂમિતિના પિતા તરીકે કોણ આવશે ભૂમિતિના પિતા તરીકે યુક્લિડ હવે આપણે યુક્લિડ વિશે માહિતી મેળવશું કે જેમને ભૂમિતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ આઈમપી પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો કે ભૂમિતિના પિતા તરીકે કોણ ઓળખાય છે તો કે યુક્લિડ છે કે ભૂમિતિના પિતા તરીકે ઓળખાય છે ડન છે ક્લિયર છે આગળ વધીએ તો સૌ પ્રથમ તો જોઈએ યુક્લિડ જન્મ ક્યાં થયો હતો એથેન્સ એનો જન્મ એથેન્સમાં થયો હતો ઓકે હવે એમણે બીજું ટૂંકુ છે કંઈ યાદ રાખવા નથી ભૂમિતિના પિતા કહેવામાં આવે છે આપણે આગળ જોઈએ એમ અને લાસ્ટ તેણે બિંદુ સમતલ રેખ સમતલ અને રેખા જેવા મૂળભૂત તત્વોની શોધ કરી બિંદુ સમતલ રેખા જેવા ભૂમિતિના મૂળભૂત તત્વોની એમણે શોધ કરી બસ પૂર યુક્લિડ યુક્લિડનો જન્મ એથેન્સમાંથી હતો એને ભૂમિતિના પિતા કહેવામાં આવે છે પ્લાન્ટ ભૂમિતિ ભૂમિતિ એટલે સોરી બિંદુ સમતલ રેખાની શોધ કરી બરાબર છે ડન છે ક્લિયર છે સમજાય છે બધાને ઓકે તો હવે આપણે આગળ વધીએ પાછા તો આપણે ચાર ગણેશ શાસ્ત્રી વિશે જોઈએ હવે તમે ખાસ યાદ રાખજો અહીંયા તમને શું પૂછ્યું છે ભૂમિતિના પિતા બરાબર છે હવે જો પ્રશ્ન આવે ને આ તમને કન્ફ્યુઝ કરશે એટલે ખાસ યાદ રાખજો આટલું લખી લેજો હવે તમારે જે પ્રશ્ન આવે ને એ અલગ જ આવશે ભૂમિતિ એવો શબ્દ પ્રયોગ સૌ પ્રથમ કોણે કર્યો બરાબર છે ઓલું ભૂમિતિના પિતા હતા આ ભૂમિતિ શબ્દ સૌ પ્રથમ કોને વાપર્યો હતો આન્સર શું આવશે તો ભૂમિતિ એવો સૌ પ્રથમ પ્રયોગ કોણે વાપર્યો હતો થેલ્સ બસ આના વિશે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે તો એક ગણેશ શાસ્ત્રી થેલ્સ હતા એણે ભૂમિતિ એવો શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કર્યો હતો ઓકે ડન છે હવે એક ખાસ યાદ આવજો હજી પણ પ્રશ્ન છે એમાં તમારે ભૂલ થવાની સંભાવના છે અહીંયા તમારો આન્સર આવશે ભૂમિતિના પિતા યુક્લિટ ભૂમિતિ શબ્દનો પ્રયોગ થયેલ શુદ્ધ ભૂમિતિના પિતા કોણ છે તો શું આવશે ડેવિડ હિલબટ ડેવિડ હિલબર્ટ ખાસ યાદ રાખજો શું આવશે ડેવિડ હિલબર્ટ એકવાર હું તમને સમજાવી દઉં બરોબર છે

આમાં કન્ફ્યુઝ ના થતાં ભૂમિતિના પિતા પૂછે તો યુક્લિડ આવશે શુદ્ધ ભૂમિતિના પિતા પૂછે તો ડેવિડ હિલબર્ટ આવશે અને ભૂમિતિ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ આવશે તો થેલ્સ આવશે બરાબર છે આ બધા ગણિત શાસ્ત્રીઓ છે મોસ્ટ આઈમપી પી પૂછાય તેવા પ્રયોગ છે બરાબર છે હવે આપણે બેથી ત્રણ બાકી છે બહુ વધારે ગણિત નથી ખાસ જોડાયેલા રહેજો હવે જો તમને પરીક્ષામાં એમ પૂછે કે કાટકોણ ત્રિકોણ માટે સ નો પ્રમેય કોને આપો તમારો આન્સર આવશે પાયથાગોરિયન પાયથાગોરસ બરાબર શું આવશે એનું નામ જ હતું પાયથાગોરસ તો પાયથાગોરસ એ તો એમાં શબ્દ સમાયેલો છે કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો નો પ્રમેય આપ્યો હતો ઉપરાંત જે કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુનો જે વર્ગ હોય એ કાટકોણો સમાવતી બાકીની બંને બાજુના વર્ગના સરવાળા જેટલો હોય એવું એમણે કીધું કે કાટકોણ ત્રિકોણ હોય બરાબર છે કાટકોણ ત્રિકોણ એની સૌથી મોટી બાજુનો વર્ગ છે એ કાટકોણો સમાવતી બંને બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે એવું કોણે કીધું એ કીધું ઓકે ડન છે સમજાઈ ગયું તો કાટકોણ ત્રિકોણ માટે સૌપ્રથમ પ્રથમ પાયથાકોરસનો પ્રમાય પાયથાગોરસે આપ્યો હતો ઓકે આ હતા ગણિતશાસ્ત્રી પાયથાગોરસ બીજા એમણે એમ કીધું કે કાટકોણ ત્રિકોણ માટેની સૌથી મોટી બાજુનો વર્ગ એ બંને બાજુ જે સમાવે છે એના વર્ગના જે સરવાળા બરોબર હોય છે હવે બીજું તમને પરીક્ષામાં એમ પૂછે ગણ સિદ્ધાંતની શોધ કોણે કરી તો અહીંયા તમારો આન્સર આવશે ગણ સિદ્ધાંતમાં શોધમાં જ્યોર્જ કેન્ટર ઓકે તો ગણ સિદ્ધાંતની શોધ કોણ કરી એમ તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો આન્સર શું આવશે ગણ સિદ્ધાંતની શોધમાં જ્યોર્જ કેન્ટરે ગણ સિદ્ધાંતની શોધ કરી હતી બરોબર છે હજી એક લખી નાખજો હજી તમને એમ પરીક્ષામાં પૂછે કે લઘુગુણકની શોધ કોણે કરી

જોન નેપિયરે નેપિયર બોન્સની પણ શોધ કરી નેપિયર બોન્સ જેમાં હાડકાની પટ્ટીનો ઉપયોગ થાય જેમાં જીરો થી નવ અંકનો ઉપયોગ થાય ઝીરો થી નવ અંક ઓકે ડન છે લઘુગણક ની શોધ કોણે કરી તો કે જોન નેપિયરે કરી ઉપરાંત એમણે નેપિયર બોન્સ નામના ગણનયંત્રની શોધ કરી એમાં હાડકાની પટ્ટીનો ઉપયોગ થાય એમાં જીરો થી નવ અંક ડેસીબલ ડેસીબલના અંકોનો ઉપયોગ થાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ બરાબર છે તો આ હતા જોન નેપિ નેપિયર બરાબર છે તો મિત્રો આપણે કેટલા ઘણી શાસ્ત્રી વિશે જોઈ ગયા જણાવી દો તમને તો આ લેક્ચરમાં હજી આપણે બીજા ચારથી પાંચ પ્રશ્નો તમને સમજાય છે આર્યભટ્ટ વિશે માહિતી મેળવી શ્રીનિવાસ રામાનુજ વિશે માહિતી મેળવી ક્યારેક તમને પ્રશ્ન પૂછી જ છે કે આવા પ્રશ્ન જોડકા સ્વરૂપે તો તમે અટવાઈ ન જાઓ એટલા માટે ડીપમાં માહિતી મેળવી પાયાથી સમજૂતી એટલે પહેલાં ગણેશ શાસ્ત્રી જાઓ બરાબર ભાસ્કરાચાર્ય વિશે માહિતી મેળવી ઓકે યુક્લિડ વિશે માહિતી મેળવી ભૂમિતિના પિતા ઉપરાંત આપણે થેલ્સ વિશે માહિતી મેળવી ઉપરાંત ડેવિડ હિલબર્ટ વિશે માહિતી મેળવી શુદ્ધ ભૂમિ બરોબર છે ઉપરાંત નેપિયર આ બધા જ્યોર્જ કેન્ટર બરોબર છે આ બધા ગણિતશાસ્ત્રીઓ વિશે માહિતી મેળવી આપણે ડીપમાં બરોબર છે પ્રશ્ન અને થિયરી અને પદ્ધતિ દ્વારા હવે તમને જો પરીક્ષામાં પૂછે એક જ મિનિટ દ્વિઘાત કરી તો એ પણ તમને ખબર હોવી જોઈએ તો અહીંયા તમારો આન્સર આવશે દ્વિઘાત સમીકરણ ની શોધ કોણ આવશે શ્રીધર આચાર્ય દ્વિઘાત સમીકરણની શોધ કોણે કરી એમ તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો આન્સર શું આવશે શ્રીધર આચાર્ય છે મિત્રો થોડોક વરસાદ આવે છે એટલે થોડોક બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો છે સોરી પણ હવે તમારા માટે મારે મહેનત કરવી છે તો હું બધું એવોઇડ કરું છું બરાબર છે એટલે થોડુંક ડિસ્ટર્બ થતો હોય તો સોરી મિત્રો તો દ્વિઘાત સમીકરણની શોધ છે એ કોણે કરી તો કે શ્રીધર આચાર્ય છે એ દ્વિઘાત સમીકરણની શોધ કરી છે ઓકે ડન છે લખાઈ ગયું હવે તમને પરીક્ષામાં એમ પૂછે કે તરલ ગણિત શાસ્ત્રીના પિતા કોણ છે તરલ ગણિત શાસ્ત્રીના પિતા તો શું આવશે તરલ ગણિત શાસ્ત્રીના પિતામાં આર્કિમિડીસ આર્કિમિડીસ છે તરલ ગણિત શાસ્ત્રીના પિતા છે બરાબર છે તરલ ગારણ પિતા છે હવે તમને મોસ્ટ આ પ્રશ્ન કોમ્પ્યુટરનું શકુંતલા દેવી શકુંતલા બરાબર છે એ માનવ કોમ્પ્યુટરની માનવ કોમ્પ્યુટરનું બિરુદ મળ્યું હતું બરાબર છે ઓકે ડન છે હવે હું તમને કીધું મિત્રો કીધું પાય નું મૂલ્ય છે એ પણ તમને પરીક્ષામાં પૂછાય તો પાયની સંજ્ઞા છે કોણે આપી હતી બેન્જામિન પિયર્સ અને વિલિયમ જોન્સ બેન્જામિન પિયર્સ અને વિલિયમ જોન્સ બંને આપી હતી બરાબર વિલિયમ જોન્સ ખાસ યાદ રાખજો માનો કોમ્પ્યુટર છે તમને ખબર હોય છે આદિ પાઈનું મૂલ્ય હાર્ય ભટ્ટે પાઇની સંજ્ઞા કોને આપી હતી કે બેન્જામિન પિયર્સ અને વિલિયમ જોન્સ ઓકે ડન છે હજી તમને પૂછાય તેવો મોસ્ટ પ્રશ્ન સંભાવનાનો ખ્યાલ કોણે રજૂ કર્યો સંભાવનાનો ખ્યાલ એમ પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો મિત્રો આન્સર આવશે સંભાવનાનો ખ્યાલ છે એ કોણે રજૂ કર્યો તો કે મિત્રો સંભાવનાનો ખ્યાલ છે એ પાસ્કલ અને ફેરમેટે રજૂ કર્યો પાસ્કલ ફેરમેટ ઓકે આ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે બેલીફ પટ્ટાવાળા બરાબર છે જુનિયર ક્લાર્ક એ એમસી સાહેબ જુનિયર ક્લાર્ક પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ તમામમાં પૂછાઈ શકે છે બરોબર છે ને લાસ્ટ પ્રશ્ન આપણે જોઈ લઈએ અવિભાજ્ય સંખ્યાનો ખ્યાલ કોણે સૌ પ્રથમ અવિભાજ્ય સંખ્યા છે એનો ખ્યાલ ક્યાં ગણેશ શાસ્ત્રી આપો તો તમને ખબર હોવી જોઈએ કે અવિભાજ્ય સંખ્યાનો ખ્યાલ છે સૌપ્રથમ પ્રથમ ક્યાં ગણિત શાસ્ત્રીએ આપ્યો હતો કોણે આવશે ઈરેટો અવિભાજ્ય સંખ્યાનો ખ્યાલ આપ્યો હતો બરોબર છે મિત્રો ડન છે હવે એક આપણે જોડકું જોઈ લઈએ ખાલી પછી લેક્ચરને વિરામ આપીએ બરોબર છે આપણે એટલું ભણ્યા એના પરથી તમને ખબર પડી જવી જોઈએ બરોબર છે ભૂમિતિના પિતા સિદ્ધાંત શિરોમણી ભાસ્કરાચાર્ય આર્યભટ્ટન નેપિયર જ્યોર્જ કેન્ટર તો મિત્રો તમને ખબર હોવી જોઈએ કે શૂન્યની શોધ કોને કરી આર્યભટ્ટ બરાબર છે એક જ મિનિટ તમને ખબર પડી જઈ જોઈએ કે શૂન્યની શોધ કોને કરી શૂન્યની શોધ આર્ય ભટ્ટેકે ભૂમિતિના પિતા તમને ખબર જ હોય જે આપણે બહુ ડીપમાં છે ભૂમિતિના પિતા યુક્લિડ ભૂમિતિ શબ્દ સ્થેલ્સ શુદ્ધ ભૂમિતિના હિલબર્ટ બરાબર છે ડેવિડ હિલબર્ટ સિદ્ધાંત શિરોમણી તો ખબર જ હોય કે સિદ્ધાંત શિરોમણી છે ભાસ્કરાચાર્ય આવશે અને ગણ પરિચય છે એ જ્યોર્જ કેન્ટર આવશે બરાબર છે તો અહીંયા મિત્રો તમારો આન્સર શું થશે ડી ઓકે તો આ મિત્રો તમારો આન્સર થશે બરાબર છે આપણે આટલું ડીપમાં સમજે ઓકે હવે કોઈ પણ જાતનો પ્રશ્ન કેરી કંઈ રહેતું હોય તો મને તમે કોમેન્ટ કરી શકો છો હવે આપણે આગળ કયા કયા પ્રકરણ જોવાના છે એના વિશે તમને માહિતી આપી દો આ હું ઈરેજ કરું છું બરાબર હવે આપણે છે આ પાયાનો લેક્ચર હતો પ્રથમ એટલે આપણે ગણિત શાસ્ત્રીઓ વિશે પણ માહિતી હોવી જરૂરી છે બરાબર છે અહીંયા તમારે ખાલી એક ખાસ યાદ રાખવાનું છે પાયની કિંમત કે મૂલ્ય બાવીસ સપ્તમાં અથવા ત્રણ પોઈન્ટ ચૌદ અથવા એકસો એંશી અંશ થાય છે આ ખાસ પૂછાય એવું છે બરાબર મોસ્ટ આઈમ્પ એટલે આ ખાસ યાદ રાખજો તો હવે આપણે જે નેક્સ્ટ લેક્ચર જોવાના છીએ એ કયા કયા છે એ હું તમને જણાવી દઉં કે એના બધા વિશે આપણે છે એ ટૂંકમાં શોર્ટકટ ટ્રીક સાથે દાખલા લાવશું બરાબર છે ઓકે એમાં ફર્સ્ટ આવશે આપણે સંખ્યા જ્ઞાન વિશે જાણીશું પ્રાકૃતિક સંખ્યા અવિભાજ્ય સંખ્યા એ બધા આપણે જાણીશું પછી ઘન ઘન મૂળ બરોબર છે નફો ખોટ સાધુ વ્યાજ ચક્રવૃિ વ્યાજ ઓકે છે છે પછી ઉંમર ઉંમર આધારિત આધારિત પ્રશ્નો એ પણ જાણ વિશે માહિતી મેળવીશું ઉંમર આધારિત પ્રશ્નો આવે ને એના વિશે ઉપરાંત મધ્યક મધ્યસ્થ બહુલક પછી જે સાદુર સાદુરૂપના દાખલા આવશે તમને એ પણ તમને પરીક્ષામાં ભાગીદારીના નળ અને ટાંકી બરાબર છે એના વિશે પણ આપણે માહિતી મેળવીશું ઉપરાંત હોડીના ટ્રેનના ઓકે સંભાવનાના ક્ષેત્રફળ ઘનફળ આ તમામ જે ભૂમિકેના સોરી ગણિતના જે મોસ્ટ આઈએમપી પ્રકરણો છે એના વિશે આપણે માહિતી મેળવીશું મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો થેન્ક યુ મિત્રો આભાર